કેમ છો દોસ્તો? બધા મજામાં ને? હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ. ખૂબ જ અગત્યનું પ્રકરણ છે અને આ દ્વિઘાત સમીકરણ તમારા બોર્ડની એક્ઝામમાં 6 ગુણનું પૂછાય છે, જેની અંદર એક હેતુલક્ષી, 2 માર્ક્સનો એક દાખલો એના અથવામાં પણ હોઈ શકે છે અને 3 ગુણનો એક દાખલો. આમ આ ચેપ્ટરનું કુલ વેઇટેજ 6 ગુણનું છે અને બહુ સરસ મજાના દાખલાઓ છે. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ અગત્યનું ચેપ્ટર ભણીશું, તો બરોબર ધ્યાનથી જોજો. આજના વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે દ્વિઘાત સમીકરણની અંદર આવતા સૂત્રો અને થોડા હેતુલક્ષી એની ચર્ચા કરીશું. મિત્રો, તો શરૂઆત કરીએ. બીજી વસ્તુ મિત્રો, કે અમારી ગૂગલ પ્લે સ્ટોર ઉપર એપ પણ છે, તો આ એપ જો ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લો, જેથી કરી આપને ત્યાં પણ ઘણું બધું મટીરિયલ મળી રહેશે. તો શરૂઆત કરીએ મિત્રો દ્વિઘાત સમીકરણ. ચાલો મિત્રો, તો સૌથી પહેલાં તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ શું છે? મિત્રો, તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર 0, જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે એની કિંમત 0 ન હોવી જોઈએ. આપણે આને બહુપદીના ચેપ્ટરમાં પણ ભણીને આવ્યા છીએ. એક્ઝામ્પલ કેટલાક લખેલા છે કે 2x વર્ગ વત્તા 3x ઓછા 2 બરાબર 0, આને દ્વિઘાત સમીકરણ કહેવાય. મિત્રો, જો આને આની જોડે કમ્પેર કરીએ આપણે, તો એ એક્સ વર્ગ એટલે કે એક્સ વર્ગની સાથે એ છે, તો અહીંયા એની કિંમત મિત્રો 2 થશે. બી એક્સ, તો બીની કિંમત 3 થશે એક્સની સાથેનો સહગુણક, અને સી એટલે અચળ પદ જેની કિંમત -2 આપણને આપેલી છે. આમ એ બરાબર 2, બી બરાબર 3 અને સી બરાબર -2. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે એ 4x વર્ગ વત્તા 3 બરાબર 0. અહીંયા એક્સ વાળું પદ નથી, પરંતુ આ બે દ્વિઘાત સમીકરણ જ છે. દ્વિઘાત સમીકરણ એટલે જે સમીકરણની મોટામાં મોટી ઘાત 2 આવતી હોય એને આપણે દ્વિઘાત સમીકરણ કહીએ મિત્રો, અને એની કિંમત 0 ન હોવી જોઈએ. તો અહીંયા તમે જોશો કે એની કિંમત 0 નથી, એક્સ વર્ગવાળું પદ 0 ન હોવું જોઈએ, તો આ પણ દ્વિઘાત સમીકરણ છે. અને એક્સ વર્ગ બરાબર 0, આની અંદર ભલે અચળ પદ નથી કે એક્સવાળું પદ નથી, પણ આ પણ દ્વિઘાત સમીકરણ જ છે. ત્યાર પછી મિત્રો, ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત વિકસાવી હતી. એને કોઈ સૂત્ર કે ફોર્મ્યુલા આપેલી નહોતી, માત્ર 1 માર્ક્સની અંદર તમને હેતુલક્ષીમાં પૂછી શકે. તો ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત વિકસાવી હતી. ત્યાર પછી આપણા ભારતીય ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્ત થઈ ગયા. આ બ્રહ્મગુપ્તે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે એ એક્સ વર્ગ વત્તા બી એક્સ બરાબર સીનું સ્પષ્ટ સૂત્ર આપેલું, અને શ્રીધર આચાર્ય જે છે એમણે દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર આપ્યું, જેને વ્યાપક સૂત્ર પણ કહી શકીએ. શ્રીધર આચાર્યએ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર આપ્યું. હવે મિત્રો, આપણે જોઈએ આના સૂત્રો, ફોર્મ્યુલા અને કઈ કઈ રીતે આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધી શકીએ છીએ. મિત્રો, દ્વિઘાત સમીકરણનો ઉકેલ 3 રીતે મેળવી શકાય. એક અવયવની રીત, બીજી રીત છે પૂર્ણ વર્ગની રીત. હવે જ્યારે તમે દ્વિઘાત સમીકરણનો ઉકેલ અવયવની રીતે મેળવો ત્યારે તમને અવયવો આવડવા જોઈએ, જે આપણે 8 અને 9 ધોરણની અંદર ભણીને આવ્યા છીએ. પૂર્ણ વર્ગની રીતે જ્યારે ઉકેલ મેળવવાનો આવે છે ત્યારે એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, આ અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. એ જ્યારે હું ગણાવડાવીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે
એકદમ ઇઝી રીતે તમને પૂર્ણ વર્ગનો ઉકેલ કઈ રીતે શોધવો એ શીખવાડીશ. ત્રીજી રીત છે દ્વિઘાત સૂત્રની રીત. મિત્રો, જે આપણે આગળ જોયું કે શ્રીધર આચાર્યએ આપણને જે રીત આપેલી છે એ શ્રીધર આચાર્યની રીત પ્રમાણે કઈ રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવો એ પણ આપણે શીખીશું મિત્રો. ત્યાર પછી તમારે જે શ્રીધર દ્વિઘાત સૂત્રથી શોધવાના થાય એના માટે તમારે આ બે ફોર્મ્યુલા યાદ રાખવાના છે. પરંતુ એ ફોર્મ્યુલાનો ઉપયોગ ક્યારે કરવાનો સમજી લો કે તમને કોઈ પણ દ્વિઘાત સમીકરણને દ્વિઘાત સૂત્રની રીતે ઉકેલ મેળવવા માટે કહેવામાં આવ્યું છે તો સૌથી પહેલાં તમારે એ જે સમીકરણ આપેલું હોય દ્વિઘાત સમીકરણ એને એના ઉપરથી તમારે ડી શોધવો પડે. ડી એટલે શું મિત્રો? તો ડી એટલે વિવેચક. અને એના માટેનું સૂત્ર છે ડી બરાબર બી વર્ગ માઇનસ ચાર એસી, જેમાં બી એ અને સીની કિંમતો મૂકવાની અને ડીનું મૂલ્ય શોધવાનું. હવે ડીનું મૂલ્ય મળી ગયા પછી તમારે આ જે સૂત્ર છે આલ્ફા બરાબર માઇનસ બી વત્તા વર્ગમૂળમાં ડી છેદમાં બે એ અને બીટા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં બે એ આની અંદર બીની કિંમત એની કિંમત અને તમે જે ડી શોધ્યો છે એની કિંમત મૂકી સાદુરૂપ આપતા આપણને દ્વિઘાત સૂત્રની રીતે દાખલો ગણી શકશું. ત્યાર પછી વિવેચક, આ તમારે બેઝિક એટલે કે બે ગુણમાં અથવા હેતુલક્ષીમાં ખાલી જગ્યામાં પણ પૂછી શકે. કોઈ પણ દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો તો વિવેચક શોધવા માટેની આ ફોર્મ્યુલા યાદ રાખજો મિત્રો, ડી બરાબર બી વર્ગ માઇનસ ચાર એસી. એના ઉપરથી ઘણી બધી વખત બીજના સ્વરૂપની ચર્ચા કરવાની આવતી હોય તો બીજના સ્વરૂપ કેવા હોય, આપણે જ્યારે દ્વિઘાત સમીકરણ શોધીશું ત્યારે એમાં બે બીજ મળશે. દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવીશું ત્યારે બે બીજ મળશે. તો એ બીજના સ્વરૂપની ચર્ચા કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ ત્રણ છે. જો મિત્રો તમને ડી ગ્રેટર ધેન ઝીરો મળે એટલે કે ડીનું મૂલ્ય ઝીરો કરતાં મોટું મળે, કહેતા ધન મળે, તો એ દ્વિઘાત સમીકરણના જે બીજ મળશે આપણને વાસ્તવિક અને ભિન્ન એટલે કે જુદા જુદા મળશે, અલગ અલગ મળશે. જો ડી બરાબર ઝીરો આપણને મળે એટલે કે ડીની કિંમત ઝીરો મળે, આ વિવેચકના ફોર્મ્યુલામાં ડી બરાબર બી વર્ગ માઇનસ ચાર એસીમાં કિંમત મૂકતા ડીનું મૂલ્ય આપણને ઝીરો મળે તો એ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળશે, એટલે કે બંને બીજ સરખા હશે. અને ત્રીજું, ડી લેસ ધેન ઝીરો હોય એટલે કે ડીનું મૂલ્ય ઋણમાં મળે, ઝીરો કરતાં નાનું મળે, તો એ દ્વિઘાત સમીકરણના બીજ ક્યારેય અસ્તિત્વ ધરાવતા નથી, એટલે કે એ દાખલાને આગળ આપણે એનો ઉકેલ શોધી શકીએ નહીં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે દ્વિઘાત સમીકરણના ઇન્ટ્રોડક્શન વિશે અભ્યાસ કર્યો. હવે આગળના વિડીયોની અંદર આપણે ચેપ્ટર વિશે વિગતવાર માહિતી મેળવીશું અને દાખલાઓનો અભ્યાસ કરીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. તો સૌને જય સ્વામિનારાયણ.